લોટમાં પડી જાય છે જંતુઓ આ પાંચ સરળ પદ્ધતિઓનો કરો ઉપયોગ હંમેશા લોટ રહેશે એકદમ ફ્રેશ વિડિયો શરૂ કરતાં પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એવી ઘણી ખાદ્ય ચીજો છે જેને સરળતાથી ચેપ લાગે છે અને લોટ અને સોજી તેમાંથી એક છે આવી સ્થિતિમાં આપણને ઘણી વખત લોટ અને સોજી ફેંકી દેવું પડે છે આજે હું તમને લોટ અને સોજીથી કીડાઓને દૂર રાખવાના કેટલાક ઘરેલું ઉપાય જણાવીશ જેનો ઉપયોગ કરીને તમે તેને મહિનાઓ સુધી તાજી રાખી શકો છો તો આવું જાણીએ લોટ અને સોજીને જંતુઓથી બચાવવા શું કરવું જોઈએ એક લોટ અને સોજીને તડકામાં રાખો જો સોજી અને લોટમાં કીડા હોય તો તેને દૂર કરવા માટે સૂર્યપ્રકાશ બતાવો એ વધુ સારો વિકલ્પ છે આ માટે વાસણ અથવા સ્વચ્છ કપડાં પર સોજી અથવા લોટને ફેલાવો અને તેને થોડીવાર માટે તડકામાં રાખો આના કારણે લોટ અને સોજીમાં રહેલા જંતુઓ દૂર થઈ જશે એટલું જ નહીં જો ઘરમાં ઘણો લોટ કે સોજી હોય તો તેને સમયાંતરે સૂર્યપ્રકાશ બતાવતા રહો બે ચાળણીની મદદ લો તમે લોટમાંથી કીડા દૂર કરવા માટે ચારણીની મદદ લઈ શકો છો આ માટે કાણાવાળી ચારણી લો અને લોટ અને રવાને બે થી ત્રણ વખત ગોળ ગોળ હલાવીને ચાળી લો આના કારણે તેમાંથી સાથે જોડાયેલા જંતુઓ અને જીવાત ચારણીમાં રહેશે અને લોટ અને સોજી સંપૂર્ણપણે સાફ થઈ જશે ત્રણ મીઠાનો ઉપયોગ કરો તમે લોટમાં જંતુઓને પ્રવેશતા અટકાવવા માટે મીઠાનો ઉપયોગ કરી શકો છો આ માટે આખા મીઠાના થોડા ટુકડા લો અને તેને લોટ અને સોજીના બોક્સમાં રાખો આના કારણે સોજી અને લોટમાં ક્યારેય કીડા લાગશે નહીં અને તે હંમેશા તાજા રહેશે ચાર લવિંગનો ઉપયોગ કરો તમે લોટને જંતુઓથી બચાવવા માટે લવિંગનો પણ ઉપયોગ કરી શકો છો આ માટે સોજી અને લોટના બોક્સમાં આઠથી દસ લવિંગ મૂકો તેની ગંધને લીધે સોજી અને લોટમાં જંતુઓ ક્યારેય પ્રવેશતા નથી ભેજવાળી જગ્યાથી દૂર રાખો જંતુને લોટમાં પ્રવેશતા અટકાવવા માટે આ વસ્તુઓની એવી જગ્યાએ સંગ્રહિત કરો જ્યાં ભેજ ન હોય આ સાથે સોજીને હળવો શેકવાથી પણ તેમાં કીડા જવાનો ભય રહેતો નથી અને તે તાજી રહે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ